કહેવાય છે ને કે છોરું કછોડું થાય પરંતુ માવતર કમ આવતર ન થાય. આ કહેવતને સાચી ઠેરાવતો કિસ્સો તાપીના વાવલમાં બન્યો. એક કલયુગી પુત્રે જમવા બાબતની નજીવી તકરારમાં પોતાની સગી જનેતાને માથામાં ઘા કરી યમધામ પહોંચાડી દેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. વાલોડ તાલુકાના રાંદવેરી ગામે નિસાર ફળિયામાં રહેતા સુરીતાબેનના લગ્ન રાંદવેરી ગામમાં રહેતા નવીનભાઈ ચૌધરી સાથે થયા હતા. તેમની સાથે તેઓને આશીષ નામનો પુત્ર હતો. ત્યારબાદ નવીનભાઈનું અવસાન થતાં તેઓના રાંદવેરી ગામે જ રહેતા દિલીપભાઈ ગામીન સાથે બીજા લગ્ન કર્યા હતા, જેઓ થકી તેઓ રોબિન નામનો પુત્ર છે. ગત તારીખે 11 સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે પ્રથમ પતિ થયેલા 25 વર્ષીય પુત્ર આશીષ તેઓના ઘરે આવ્યો હતો અને તેણે માતા સુનીતાબેનને પાસે જમવાનું માંગ્યું હતું. પરંતુ માતા સુનીતાબેન આશીષને જમવાનું નહીં આપતા કલયુગી પુત્ર આશીષે ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પોત પ્રકાશ્યું હતું. રાત્રિ દરમિયાન કોઈ તીક્ષ્ણ હથિયાર વડે આશીષે પોતાની 46 વર્ષીય માતા સુરીતાબેનના માથામાં ઘા મારી ગંભીર ઇજાઓ કરતા માતા સુરીતાબેનનું ઘટના સ્થળે કરુણ મોત થયું હતું. જો કે સમગ્ર ઘટના બાદ પોતાની જ માતાનો હત્યારો આશીષ ફરાર થઈ ગયો હતો. ત્યારે સુરીતાબેનના બીજા પુત્ર રોબિને વાલોડ પોલીસમાં કુપુત્ર આશીષ વિરુદ્ધ માતાની હત્યાની ફરિયાદ નોંધાવી છે. વાલોડ પોલીસમાં રાણવેરી ગામે સુરીતાબેનના બીજા પુત્ર રોબિને નોંધાવેલી હત્યાની ફરિયાદને લઈને વાલોડ પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને વાલોડ PSI પ્રતિક અમીને તાબડતોબ ઘટના સ્થળે FSL ટીમ બોલાવી તપાસ શરૂ કરી હતી અને માતાના હત્યારા કલયુગી પુત્ર આશીષ નવીનભાઈ ચૌધરીને ઝડપી પાડી જેલના સરિયા પાછળ ધકેલી દઈ આગળની તપાસ હાથ ધરી છે. હેમંત રાણા, JSTV, તાપી. વાલોડ પોલીસ સ્ટેશન અરબી વિસ્તારમાં આવેલ રાનવરી ગામમાં નિશાળ ફળિયામાં રહેતા સુરીતાબેન કે જેમના પતિ મરણ પામેલા છે, એમના અગાઉના પુત્ર આશીષભાઈ પણ આ જ ગામમાં રહે છે અને તેમના ઘરે અવારનવાર આવે છે જમવા માટે. એમને 11 તારીખના પુત્ર આશીષ સાથે જમવા બાબતે ઝઘડો થયેલો હતો અને આશીષ કોઈ કામધંધો કરતો ન હતો એટલે અવારનવાર જે છે એમની માતા એમને ટોકતી હતી. એ કારણોસર બંને માતા તથા પુત્ર વચ્ચે ઝઘડો થતાં 11 તારીખના રાત્રે તેણી સૂતી હતી એ દરમિયાનમાં આશીષે એમને માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ કરીને મોત નિપજાવેલી. એ બાબતે વાલોડ પોલીસ સ્ટેશનની અંદર મોતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને એની તપાસ ચાલુ છે.